हेलो विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान चैप्टर 4 पदार्थ धातु अने अधातु। हवे आ चैप्टर नी अंदर आपणे धातु अने अधातु विषे अभ्यास करवानो छे। तो हवे आपणे जीवन जरूरियात नी वात करिए तो आपणे घणी बधी वस्तुओ जे छे के जे आपणे धातुओने जोई शकीए छे। हवे जे आपणे कहीए के रस्ता आपणे शाळाए जता के गमे त्यां रस्तामां पण के तमे साइकल फेरवता होईए छे त्यां आगळी पण तमने धातुओ જોવા મળતી હોય છે। તો હવે જોઈએ કે એવા ઘણા બધા પદાર્થો છે કે જે ધાતુ આપણે જોઈ શક્યા છે। તો હવે જોઈએ કે એમાં કઈ કઈ ધાતુઓ હોય છે। તો જોઈએ તો લોખંડ, તાંબુ છે, એલ્યુમિનિયમ, નિકલ, જસત, સોનું, ચાંદી વગેરે શું છે, ધાતુ છે। હવે એના સિવાય બીજી વાત કરીએ તો બીજી ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એ પણ એક શું છે, ધાતુ જ છે। હવે આ ચેપ્ટરની અંદર આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો, ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો, હવે જો ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો છે એની અંદર એસિડ સાથેની પ્રક્રિયા, પાણી સાથેની પ્રક્રિયા, બેઝ સાથેની પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ધાતુ અને અધાતુના ઉપયોગો, હવે આપણે જોઈએ કે પદાર્થો જે છે તો આપણે તે દેખાવ કેવો ધરાવે છે અને તે કેટલું સખત છે, મતલબમાં કે આપણે ધાતુઓને કેવી રીતે ઓળખી શકીએ છીએ તેના વિશે આપણે જોઈએ। તો જોઈએ કે પદાર્થોના દેખાવ તથા સખતપણું શું છે। તો જો પદાર્થો લીધા છે એનો દેખાવ કેવો છે અને કેવો સખત કેવું છે તે આપણે જોઈએ। તો લોખંડની વાત કરીએ તો તે લોખંડ કેવું હોય છે, ચમકદાર હોય છે। એમ તો આપણે જોતા હોઈએ છીએ લોખંડ કેવું દેખાતું હોય છે, ચમકીલું, પણ એને જો કદાચ કાટ લાગી જાય તો તે ચમકતું નથી, પણ લોખંડ કેવું હોય છે, ચમકદાર, અને તે કેવું હોય છે તો બહુ જ સખત હોય છે। કોલસાની વાત કરીએ તો તમને ખબર જ છે કે કોલસો કેવો હોય છે, કાળો, એટલે આપણે એને કહી શકીએ કે કેવો દેખાય છે, ઝખો દેખાય છે, અને કેવો હોય છે, સખત હોતો નથી, એને આપણે તોડીએ તો શું થઈ જશે, તૂટી જશે। તાંબુની વાત કરીએ તો તાંબુ પણ આપણે આપણા ઘરની અંદર તાંબાના વાસણો હોય છે તો તાંબુ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે, તો એ કેવું હોય છે, ચમકદાર હોય છે, અને તે પણ કેવું હોય છે, બહુ જ સખત હોય છે। સલ્ફરની વાત કરીએ તો સલ્ફર એક શું છે, તો કેવું એ દેખાવની અંદર કેવું હોય છે, ઝાંખું હોય છે, માટે તે સખત હોતું નથી। હવે આ જે વસ્તુઓ પદાર્થો લીધા છે તેના આધારે આપણે કહી શકાય કે ધાતુ છે કે અધાતુ છે એમ આપણે કહી શકાય। તો જુઓ લોખંડ કેવી છે, ચમકે છે, અને કેવી છે, બહુ સખત પણ છે, માટે તેને આપણે કહી શકાય ધાતુ છે। કોલસાની વાત કરીએ તે શું થઈ જશે, તૂટી જાય છે, માટે અને કેવા છે, ઝખા છે, માટે એ શું છે, અધાતુ। તાંબુની વાત કરીએ તો તાંબુ પણ એ શું છે, ચમકદાર હોય છે અને બહુ સખત પણ હોય છે, માટે તેને ધાતુ કહી શકાય, જ્યારે સલ્ફર પણ એ કેવું છે, ઝખું છે અને સખત હોતું નથી, માટે તેને પણ આપણે અધાતુ કહી શકાય છે। હવે આપણે જોઈએ કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ તો આપણે તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ છીએ। તો પહેલા જો ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે કહું તો પહેલા આપણે જોઈશું ધાતુના ભૌતિક ગુણધર્મો વિશે। તો ધાતુના ભૌતિક ગુણધર્મોની અંદર શું હોય છે, તો જોઈએ તો ટીપાઉપણું, તો શું તેને ટીપાઉપણું એટલે પાકીને એને ટીપીને પાતળા તાર બનાવી શકાય છે। હવે ઉષ્મા અને વિદ્યુતના શું છે, સુવાહક છે। હવે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક કેમ કીધું છે, કારણ કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે। તણાવપણું, તો એને પણ શું છે, એને પણ ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે। અથડાવતા રણકાર ઉત્પન્ન કરે છે, હવે ગમે તે ધાતુ હોય તેને આપણે અથડાઈએ તો શું થાય છે, અવાજ ઉત્પન્ન કરતો હોય છે, એટલે કે રણકાર ઉત્પન્ન કરે છે। ચળકાટ ધરાવે છે અને ચમકીલી દેખાતી વસ્તુ હોય એટલે એને ધાતુ કહી શકાય, અને સખત પણ હોય છે, અને એને ટીપતા કે પછી એને મારતા ગમે તે શું થઈ જાય, પાતળું થઈ જાય, તેનો આકાર બદલાઈ જાય છે, માટે તે સખત હોય છે પણ એ તૂટી જતું નથી। હવે ધાતુના ભૌતિક ગુણધર્મની વાત કરીએ આપણે, તે ધાતુઓ શું છે, તો એ આને આપણે અથડાઈએ, બંને બે વસ્તુઓ લઈને અથડાઈએ તો શું કરે છે, રણકાર ઉત્પન્ન કરતું હોય છે, ચમકીલું અને બહુ જ સખત હોય છે, એટલે આપણે ધાતુઓ જે છે તેને આપણે સારી રીતે આપણે ઓળખી શકીએ છીએ। હવે જોઈએ કે અધાતુના ભૌતિક ગુણધર્મો વિશેની વાત કરીએ, તો જે અધાતુ જે છે તેની અંદર શું થાય છે, તો એને આપણે ટીપવાથી તે ટુકડામાં વિભાજિત થઈ જાય છે, એને આપણે
તોડીએ તો તું થઈ જશે તૂટી જશે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે તો એની અંદર વિદ્યુત ગમે તે કોઈ વસ્તુ હોય તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતા નથી. નરમ અને ઝખા હોય છે તેને આપણે મારતા કે ગમે તે અથડાવતા શું થઈ જશે તૂટી જશે. નરમ હોય એટલે શું થઈ જશે અને ઝખા પણ દેખાતા હોય છે. અથડાવતા રણકાર ઉત્પન્ન કરતા નથી અને જો આપણે એને અથડાઈએ તો એ રણકાર ઉત્પન્ન કરશે નહીં. તો આવી આવા બધા જે ગુણધર્મો ધરાવતો હોય તેને શું કહી શકાય આપણે અધાતુ. હવે આપણે પ્રવૃત્તિની વાત કરીએ તો 4.1 ની અંદર આપણને એક પ્રવૃત્તિની વાત કરી છે તો એની અંદર આપણે લોખંડની ખીલી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમ વાયર અને પેન્સિલની અણી આ 4 પદાર્થો લેવાના છે. હવે એને આપણે હથોડી વડે મારવાની છે. હવે લોખંડની ખીલી છે તમને ખબર જ છે કે લોખંડની ખીલી એને આપણે હથોડીથી મારી તો શું થાય છે તૂટી હશે ના નહીં તૂટે. કેમ? કારણ કે શું છે ધાતુ છે અને કેવું લોખંડ કેવું હોય છે સખત હોય છે મજબૂત હોય છે માટે તેને આપણે તેનો આકાર ચેન્જ થઈ જાય પણ તેને આપણે તોડી શકતા નથી. કોલસાનો ટુકડો, હવે કોલસાનો ટુકડો તો તમને ખબર જ છે તમે જોયો જ છે તો એને આપણે હથોડી મારીએ તો શું થઈ જશે ટુકડાની અંદર વિભાજિત થઈ જશે એટલે માટે એને શું કહીએ છીએ આપણે અધાતુ. એલ્યુમિનિયમ વાયર જે છે તો એને આપણે ટીપતા શું થઈ જશે એનો વાયર શું થઈ જશે સપાટ થઈ જશે એટલે એને તોડી શકીએ નહીં પણ એનો આકાર પણ બદલાઈ જાય છે માટે એ શું છે ધાતુ છે. હવે પેન્સિલની અણી એ તો બધા પાસે જ હોય છે તો પેન્સિલની અણીનું આપણે ઉદાહરણ લઈએ તો તમે એને કશું બી મારો હથોડીથી મારો તો એ કણ શું થઈ જશે તૂટી જશે માટે તે શું છે અધાતુ છે. હવે જો આપણે પ્રવૃત્તિ 4.2 ની વાત કરીએ તો એની અંદર સુવાહક છે કે અવાહક એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો તેની એક આપણે પ્રવૃત્તિ જોઈશું. તો જુઓ આપણે અહીં એક બેટરી લીધી છે, વાયર લીધો છે, ખીલી અને બલ્બ નાનો લીધો છે. હવે એની અંદર હવે આપણે જોઈશું કે ખીલી દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો તે આપણે જોઈશું. તો જુઓ મેં ખીલી લીધી છે, હવે એમાં જુઓ ખીલીથી વિદ્યુત પ્રવાહ કેવો થાય છે પસાર થાય છે માટે ખીલી જે છે એટલે શું છે ધાતુ છે એટલે ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે માટે આને શું કહી શકાય સુવાહક કહી શકાય. બીજા કોઈ ઉદાહરણ લઈએ તો લોખંડનો સોડિયો ક્યાં તો ખીલી તો શું લીધું છે મેં ખીલી, ખીલીની સાથે જોઈન્ટ કરતા ત્યાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સલ્ફરની વાત કરી તો સલ્ફરની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી માટે તે શું છે અવાહક છે. બીજું કોલસાનો ટુકડો એમાં તો તમને ખબર જ છે કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં માટે તે શું છે અવાહક છે. અને તાંબાનો તારની વાત કરીએ તો તાંબાના તારમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે માટે તે સુવાહક કહેવામાં આવે છે. થેન્ક યુ.